આદિવાસીઓમાં આદિકાળથી જળવાઈ રહેલ પરંપરા અજોડ છે. વિશ્લેષણ કરતા જણાય છે કે આદિવાસી પરંપરાઓમાં સમાજ વિજ્ઞાન, વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને ઔષધીય જ્ઞાનનો વિચાર વિકાસ સમાયેલ છે. અને વળી પરંપરામાં ધાર્મિક આસ્થા તો સૌ પ્રથમ હોય જ. ભારતભરમાં કેટલીય સંસ્કૃતિઓ જન્મી અને વિસરાઈ, પરંતુ આદિવાસી સંસ્કૃતિમાં રહેલ માનવતાવાદી તત્વો કદી આપોઆપ વિસરાયા જણાતા નથી. આદિવાસીઓના તહેવારો, ઉત્સવો એટલે માત્ર આનંદ પર્વ નહીં, પણ એની સાથે માનવ જીવન સાથે વણાયેલા પાસાનો સુવ્યવસ્થિત તાલમેલ હોય છે. પેઢી દર પેઢીથી આદિવાસી સમાજ વિવિધ ઉત્સવો ઉજવતો આવ્યો છે. અલગ અલગ માન્યતાઓ સાથે અલગ અલગ તહેવારો ઉજવાતા હોય છે. એ જ રીતે આદિવાસી સમાજ વાઘ બારસ પણ ઉજવતો આવ્યો છે. આ પર્વ સાથે ચોક્કસ માન્યતા અને શ્રદ્ધા વણાયેલ હોય છે. આદિવાસી એટલે પ્રકૃતિના છોરું, પ્રાકૃતિક અને પરાપ્રાકૃતિક તત્વોને રાજી રાખવા પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, પૂર્વજ પૂજા વગેરેનું ખાસ્સું મહત્વ આદિવાસીઓમાં છે. ઘર, જંગલ, ખેતર, નદી, ડુંગર વગેરેમાં રહેલ ગૂઢ શક્તિઓ આસ્થાનું કેન્દ્ર છે. ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલ આદિવાસી સમાજ જંગલી પશુઓથી માનવ સમુદાય તેમજ પાલતુ જાનવરોના રક્ષણ કાજે વાઘને જીવતા દેવ તરીકેનો દરજ્જો આપી વાઘદેવને રીઝવવા એની પૂજા અર્ચના કરીને વાઘ બારસ પરંપરાગત રીતે ઉજવે છે. વાઘને દુશ્મન ગણીને એનો હિંસક પ્રતિકાર કરવા કરતાં એને દેવ તરીકે સ્થાપિત કરીને પ્રાકૃતિક જીવોને સન્માન બક્ષે છે. ત્યારે આદિવાસીઓ ખરા અર્થમાં પ્રકૃતિના છોરું તરીકે પ્રસ્થાપિત થાય છે. આદિવાસી વિસ્તારમાં થઈને પર્યટન સ્થળે જતા લોકોને રસ્તામાં વાઘદેવનું સ્થાનક જોવા મળે તો કદાચ કુતૂહલવશ એના તરફ દ્રષ્ટિ કરી લે ખરા, પણ એના વિશે જાણવાની દરકાર બહુ ઓછા લોકો રાખતા હોય છે. પણ ભાઈ, આ તો મોટા વૈભવી મંદિરો કરતાં અતિ ભિન્ન પ્રકારનું આદિવાસીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર એવું વાઘદેવનું સ્થાનક હોય છે, જ્યાં શ્રદ્ધારૂપી અદ્રશ્ય વૈભવ રહેલ હોય છે. વાઘ બારસની ઉજવણીમાં જેમ બાર ગામે બોલી બદલાય એમ થોડી ઘણી ભિન્નતા કદાચ જોવા મળી શકે ખરી, પણ અંતે તો સૌ પૂજકોનો ધ્યેય એક જ હોય, માનવજાત અને પાલતુ પશુઓના રક્ષણ કાજે
વાઘદેવને રીઝવવા. વળી આ ઉજવણી દરમિયાન વનૌષધિઓનો પાલતુ પશુઓ ઉપર છંટકાવ કરવામાં આવે છે, જેમાં આદિવાસીઓમાં રહેલ પરંપરાગત ઔષધ જ્ઞાનની પ્રતીતિ થાય છે. વાઘ બારસના દિવસે ગોઠણ સ્થળે કે પછી અન્ય નક્કી કરેલ સ્થળે પાલતુ પશુઓ ગાય, ભેંસ કે ઘેટા બકરા લઈને 100 ગ્રામજનો પહોંચી જાય. ત્યાં ગ્રામ્યદેવ પ્રથમથી જ બિરાજમાન હોય, પશુઓ ચરાવતા ગોવાળો અને ભગતોએ પૂજા સામગ્રી એકઠી કરી હોય. પૂજન સમયે ગોવાળોમાંથી એક વાઘ અને બીજો ભાલુડું બને. દરેક ગોવાળોના હાથમાં અનેરા ઉત્સાહ સાથે પશુઓ હાંકવાની નવી નક્કોર લાકડીઓ સજાવેલ હોય. વાઘ અને ભાલુડું બનેલ ગોવાળ પૂજનમાં બેસે. ભગત હાજરી લઈને પૂજાવિધિ કરાવે. વાઘ અને ભાલુડાના પ્રતીક્ષામાં ગોવાળોની કમરે ખોળો બાંધી ભાખર એટલે લોટમાંથી બનાવેલ જાડો રોટલો કે જેને ખાખરાના પાન વચ્ચે રાખીને શેકવામાં આવેલ હોય છે, એ તેમજ નારિયેળ અને કાચા ચોખા, ફૂલ વગેરે મૂકવામાં આવે છે. વાઘ અને ભાલુડાને તિલક કરી 125 રૂપિયો આપવામાં આવે છે. પછી પૂજન સ્થળે પશુધનને ફેરવવામાં આવે અને એ ટાણે પશુઓ ઉપર વનૌષધિઓનો છંટકાવ કરવામાં આવે છે. આ ઔષધમાં ભગતોના મંત્રતંત્ર સાથે ઔષધીય ગુણોથી ભરપૂર એવી જડીબૂટીઓ જેવી કે પાણીકાંદો, ધરમૂળો, ભોંયરીંગણી, બગલી, તુલસી, ચેવટાં, ખાખણી લાકાડ, કાકાડકેળા, મુઈલીટેમ, કાંસકી તેમજ જીવતી ગંધેલ સાથેનો પૂડો વગેરેનું યોગ્ય માત્રામાં મિશ્રણ હોય છે. આ બધી વિધિઓના અંતે વાઘ આવ્યોની બૂમ પડે ત્યારે વાઘ અને ભાલુડું બનેલ ગોવાળો ઉઠીને ભાગવા માંડે ત્યારે આસપાસ ઉભેલ લોકો તેમની ઉપર ચેવટાં એટલે કે એક પ્રકારના ચીભડાના કુળનું નાનું ફળ એનો મારો વરસાવે. આ મારથી બચીને ગોવાળો ભાગી જાય અને સીમદેવની પૂજા બાદ ભાખરનો આહાર આરોગીને જ પરત થાય. અંતે ઘરે ઘરેથી ઉઘરાવેલ લોટમાંથી બનાવેલ ભાખર અને ખીચો એનું સમૂહ ભોજન થાય. ખીચો એટલે મીઠું નાખ્યા વગર રાંધેલ ભાત કે જેમાં દૂધ નાખીને ઢીલા બનાવેલ હોય અને ત્યારબાદ વધેલું ઔષધ થોડું થોડું પોતાના ઘરે જ્યાં પશુઓ રાખતા હોય ત્યાં છંટકાવ માટે લઈને સૌ છૂટા પડે. આમ શ્રદ્ધા, તર્કબદ્ધ પરંપરા સાથે વનૌષધિના સુમેળભર્યા આ પર્વની ઉજવણી આદિવાસીઓ દ્વારા આદિકાળથી પરંપરાગત રીતે થતી આવી હોય ત્યારે
વાઘબારસ એટલે વાઘદેવનું પૂજન જ હોય ને।